અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા કેનાલ વિભાગ દ્વારા તડકેશ્વર પાસે વેસ્ટ થતા પાણીની ચિતાલી બ્રાન્ચમાં વાળતા 50 ક્યુસેક પાણીનો જથ્થો આવતા રોટેશન પોલિસી મુજબ પાણીનો જથ્થો મળી રહેશે. તડકેશ્વર કેનાલ લીકેજ પાણીએ અંકલેશ્વર શહેર અને જેડીસી રહેણાંકમાંથી જળસંકટ ટાળ્યું છે. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા કેનાલ વિભાગ દ્વારા તડકેશ્વર પાસે વેસ્ટ થતા પાણી નેજીતાલી બ્રાન્ચમાં વાળતા 50 ક્યુસેક પાણી જથ્થો આવ્યો છે. આગામી 12 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રોટેશન પોલિસી મુજબ પાણી જથ્થો રાબેતા મુજબ ગણશે. ગત 12 માર્ચના રોજ ઉકાઈ કેનાલનું પાણી બંધ થતા જળસંકટ ઉભું થયું હતું. 1 એપ્રિલના રોજ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ પાણી 12 એપ્રિલ સુધી લંબાતા સ્થિતિ વિકટ બની હતી. અંકલેશ્વર અને જીઆઈડીસી નોટિફાઈડ તળાવો તરિયા ઝાટક થઈ ગયા હતા. તેવામાં ઉલપાડ વિસ્તારમાં રોટેશન મુજબ પાણી જથ્થો છોડવા આવતા તડકેશ્વર મેન કેનાલ પાસે પાણી ઓવરફ્લો થવાની કગાર પર લીકેજ થઈ રહ્યું છે, જે પાણીને અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા શહેર પાલિકાને નોટિફાઈડ એઆઈએની રજૂઆતોને ધ્યાને લઈ પાણી રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ચિતાલી બ્રાન્ચ તરફ વાળતા જીઆઈડીસી અને અંકલેશ્વર નગરપાલિકા તળાવ પાણી આવક શરૂ થઈ ગઈ છે. અંદાજિત 50 ક્યુસેક પાણી સતત આવી રહ્યું છે, જેને લઈ બંને તળાવોમાં હાલ સંબંધિત વિભાગ દ્વારા સ્ટોરેજ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ પાણીમાં ઉભા થયેલા જળસંકટ હાલ ટળી જવા પામ્યા છે, જેને લઈ રહેણાંક વિસ્તાર પાણી પુરવઠો રાબેતા મુજબ મળી રહેશે. રોટેશન પોલિસી મુજબ ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં પાણી મળ્યા બાદ બીજા તબક્કામાં 12 દિવસ મોડું આવી રહ્યું છે. આગામી 12 એપ્રિલ બાદ અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં રાબેતા મુજબ પાણી આવવાની શરૂઆત થશે, તેમ ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના અંકલેશ્વરના નાયબ કાર્યપાલક ઇજનેર જેસી ચૌધરીએ જણાવ્યું હતું. નોટિફાઈડ પાણી પુરવઠા વિભાગના ચેરમેન ડોક્ટર વીએસ જંગાણીએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તાર માટે પાણી મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેને લઈ પાણી સમય કરતા 3 દિવસ વહેલું મળી રહ્યું છે, જે રહેણાંક વિસ્તારની પાણી સમસ્યા દૂર કરશે.